સુરત શહેરમાં કાર્યરત પરિવર્તન ટ્રસ્ટ સાથે સંકળાયેલા કોળી સમાજના આગેવાનો દ્વારા સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી હદ પારીની કાર્યવાહી અન્યાયપૂર્ણ હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુરત શહેરના કોળી પટેલ સમાજની પરિવર્તન ટ્રસ્ટ નામની સંસ્થા સુરતમાં કાર્યરત છે અને આ સંસ્થાના સભ્યો દ્વારા પર્યાવરણને નુકસાન કરતા એકમો સામે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના બુડિયા ખાતે આવેલ કલર ટેક્સ કંપની દ્વારા કાયદાઓનું ઉલ્લંઘન કરી કચરો દાટવામાં આવી રહ્યો હોવાથી આ સંસ્થા દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું હતું. પરંતુ પોલીસ વિભાગ સાથે વિરોધ થતાં મહિલા પુરુષો મળી કુલ 140 વ્યક્તિઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા અને હાલ આ સંસ્થાના 7 આગેવાનો સામે પોલીસ દ્વારા તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં અમારી પર સુરત પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 4 તરફથી અમને મારા સહિત 7 માણસોને તડીપાર કરવાની એક નોટિસ મળી છે, શોકોઝ નોટિસ. એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને મળીએ છીએ અત્યારે અને અમે લોકો નિર્દોષ છીએ. અમે કોઈ એવા જનૂની કે એવા કોઈક એની અંદર જે આક્ષેપ કર્યા છે, ફેબ્રિકેટેડ આક્ષેપ જે એમના જે ચાર્જશીટની અંદર કરવામાં આવે છે તદ્દન ખોટા છે. મનસ્વી રીતે અને મનગઢત રીતે એ લોકોએ સરકારશ્રી અમારી સમક્ષ આ જે પ્રમાણે કર્યું છે સદંત ખોટું છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. કારણ કે એમણે જે પ્રમાણે બધા અમે 7 વ્યક્તિઓ, તમે વિચાર કરો કોઈ એક વ્યક્તિ પાછળ આજે ઘરના 10 માણસો નિર્ભર હોય, આજે 7 માણસોને જો તડીપાર કરવામાં આવે તો 70% જે 70 વ્યક્તિઓ છે એમનું શું. અને બીજું કે એવા કોઈ ગંભીર ગુનામાં જો અમે સંડોવાયો તો હું ચેલેન્જ આપું છું કે આજે 35 ગામોનું અમારે 35 ગામોની અંદર અમારે કાર્યક્ષેત્ર છે અને 35 ગામની 2 લાખની વસ્તીમાંથી તમે કોઈ એક પણ એમ કહે કે આ માણસો આવા જનૂન સ્વભાવના કે તલવાર કે ચપ્પુ લઈને ફરે છે તો અમે જાહેર જીવન છોડી દેવા તૈયાર છે. અને બીજું કે અમે જો આ પ્રમાણેનું વર્તન કરશે તો અમે હિજરત કરી જઈશું, અમારા કુટુંબ કબીલા સહિત અમે હિજરત કરીશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું. અને હાલમાં પણ અમે આ નોટિસ જે શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને અમે ગુજરાત હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરી છે અને અત્યારે થોડીક દિવાળી વેકેશનના હિસાબે અત્યારે ચાલવા પર બોર્ડ પર નથી આવ્યું પણ અમારી જે એપ્લિકેશન છે હાઈકોર્ટની એ લોકો એડમિટ કરી દીધી છે. એટલે અને બીજું કે જે પ્રમાણે જે બનાવ બન્યો હતો અને જે 61 નંબરની જે સચિન જીઆરસી પોલીસ સ્ટેશનની અંદર જે અમારી FRI છે એની અંદર જે મેજોર કલમ હતી 333 નંબરની એ 333 કલમ જે કલમ પણ ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી છે. એટલે મીન્સ કે અમે અત્યારે અમારું આ કાયદાકીય જે પ્રક્રિયા છે ઓલરેડી હાઈકોર્ટમાં ચાલે છે. ન્યાય નહીં મળશે તો અમે અગાઉની પ્રક્રિયામાં આંદોલન કરીશું. તમને કીધું તેમ કે અમે હિજરત કરવા પર તૈયાર છે, આખે આખે ગામડામાં હિજરત કરી જોઈએ. કદાચ ગુજરાતના ઇતિહાસમાં કે ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે આ હિજરત કરવાની ફરજ પડી છે. આ જે કલમ એ લોકોએ લગાવી છે અને અમારે જે 7 વ્યક્તિઓ ઉપર જે તડીપારનો જે નોટિસ મોકલાવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં આ તો એવું થઈ ગયું છે કે આતંકવાદી અને નક્સલવાદ એ લોકો જાતે પેદા કરી રહ્યા છે. કારણ કે એ લોકોના સ્ટાર અને લેબલ વધવા જાય પોલીસના, એટલા માટે આ લોકો ગુનેગારો પેદા કરવાનું આ એક કારખાનું ખોલી રહ્યા છે તડીપાર અને પાસામાં મોકલીને લોકોને. અને જે લોકો આટલા ગુનેગારો હોવા છતાં પણ સંસદમાં બેસે છે અને વિધાનસભા શોભાવે છે અને કોર્પોરેશનની એ શોભાવે છે જેના પર 108 ગુના છે, જે મેજર ગુના છે. અમારી પાસે તો કશું જ કોઈ ગુના નથી તો છતાં પણ અમને તડીપાની નોટિસ મળે છે. અમારા આ છોકરાઓ અને અમારી પત્નીઓ અને મા બાપને અમારું ભરણ પોષણ કેવી રીતે કરી શકીએ એ આવનારા દિવસો બતાવી શકશે. એટલે આ સરકાર જે મનસ્વી રીતે જે સરમુખત્યારશાહી આચરી રહેલી છે અને જે વસ્તુ કરી રહેલી છે એને અમે કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આવનારા ઇલેક્શનમાં કદાચ એમને ભોંય ભેગી ખાવી પડે બિહારની જેમ તો નવાઈ નહીં પામતા. તો આ કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજી પણ કોળી સમાજ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તો આ બાબતે યોગ્ય ન્યાય મળે તેવી કોળી સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.